ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી પરફેક્ટ માપ સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા એકદમ સ્વાદિષ્ટ લાડુ બનાવવાની આ રીત 100% ફૂલ પ્રૂફ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બેસનના લાડુની રેસિપી. પરફેક્ટ માપ સાથે આજે આપણે આ બેસનના લાડુ એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી સૌથી સરળ રીતે બનાવશું. તો તહેવારોની ઉજવણીમાં ઘરના બધાના ફેવરેટ બેસનના લાડુ બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. કાઠિયાવાડી સ્ટાઇલ લીસા લાડુ કે પછી બેસનના લાડુ બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા એક મોટા વાસણમાં ચાયણી રાખેલી છે. હવે મેં અહીંયા 250 ગ્રામ અને કપના માપ પ્રમાણે 2.5 કપ એટલે કે 2 કપની ઉપર 1/2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેને ચાયણીમાં એડ કરીને સારી રીતે ચાળી લઈએ. ચણાના લોટમાંથી કોઈ પણ વસ્તુ બનાવતી વખતે તેને ચાળીને લેવાથી તેમાં રહેલો બધો જ કચરો નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયો છે. હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તેને લોટમાં એડ કરીને આ રીતના હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતના હાથની મદદથી ઘીને લોટમાં મિક્સ કરવાથી ઘી લોટના દરેક કણમાં એકદમ સારી રીતે ભળી જાય છે. તો આપણા ઘીના મોળનું પ્રમાણ લોટમાં બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે લોટને આ રીતના હાથની વચ્ચે દબાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે બંધાઈ જાય છે. મીન્સ આપણા લોટમાં મોળનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. હવે લોટ બાંધવા માટે મેં અહીંયા 3/4 કપ જેટલું સેજ ગરમ પાણી લીધેલું છે. તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને આપણે કઠણ લોટ બાંધવાનો છે. લોટ બાંધતી વખતે સેજ ગરમ પાણીનો ઉપયોગ કરવાથી આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાય છે. અહીંયા તમે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ ટાઈટ લોટ એટલે કે કઠણ લોટ બંધાઈ ગયો છે. અને આ રીતનો લોટ બાંધવા માટે મારે 1/2 કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે, જેમાંથી 1/4 કપ જેટલું પાણી વધેલું છે. જો તમારો લોટ આ રીતનો કઠણ હોવાને બદલે સેજ ઢીલો હોય તો મુઠિયા તળતી વખતે થોડો વધુ સમય લાગશે. તો આ રીતના ટાઈટ લોટમાંથી હવે આપણે થોડો લોટ લઈ અને હાથની મદદથી આ રીતના ઓવલ શેપનું મુઠ્ઠીયું બનાવી લઈએ. અને ઓવલ શેપ આપેલા મુઠ્ઠીયામાં આ રીતના હાથની આંગળીઓને દબાવી દઈએ, જેથી મુઠ્ઠીયું તળતી વખતે તે અંદર સુધી એકદમ પરફેક્ટલી કૂક થાય. તો હવે આ રીતના બધા જ મુઠ્ઠીયા બનાવી અને તેને તળવા માટે લઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં મુઠ્ઠીયાને તળવા માટે એડ કરી દઈએ. તો હવે આપણે જારાની મદદથી મુઠ્ઠીયાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. મુઠ્ઠીયાને તળતી વખતે ક્યારેય ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, નહીં તો મુઠ્ઠીયા અંદરથી કાચા રહેશે. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જારાની મદદથી આપણે મુઠ્ઠીયાને બંને બાજુથી ફેરવતા જઈને ધીમા ગેસ ઉપર એકદમ ગોલ્ડન બ્રાઉન તળી લીધેલા છે. તો હવે તળાયેલા મુઠ્ઠીયાને આ રીતના પ્લેટ ઉપર લઈ લઈએ. તો બેસનના લાડુ બનાવવા માટે જો આપણે મુઠ્ઠીયા તળવાની ઝંઝટ ના કરવી હોય તો તેના માટે લોટમાંથી આ રીતના લૂઓ લઈ અને તેને રાઉન્ડ શેપ આપી દઈએ. તો હવે તૈયાર થયેલા લૂવામાંથી રોટલી વણવા માટે મેં અહીંયા પાટલો રાખેલો છે. તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ, જેથી આપણે તેની ઉપર એકદમ સારી રીતે રોટલી વણી શકીએ અને તે જરા પણ ચોટે નહીં. હવે લૂવાને પાટલા ઉપર રાખી અને બસ પછી વેલણની મદદથી રાઉન્ડ શેપની રોટલી વણી લઈએ. તો આપણી થોડી થીક અને રાઉન્ડ શેપની રોટલી વણાઈ ગઈ છે. હવે તેને શેકવા માટે લઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર રોટલી શેકવાની જે રેગ્યુલર લોઢી આવે છે તેને જ રાખેલી છે. હવે લોઢી ગરમ થઈ ગઈ છે એટલે આપણી વણાયેલી રોટલીને લોઢી ઉપર રાખી દઈએ. હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી અને આપણે રોટલીને સારી રીતે શેકવાની છે.
અહીંયા આપણે રોટીને શેકવાની ઉતાણ નથી કરવાની. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતના તવિથાની મદદથી બંને બાજુ રોટલીને ફેરવતા જવાનું છે અને એકદમ ક્રિસ્પી અને કડક કરી લેવાની છે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ નથી કરવાની. ધીમા ગેસે રોટલીને એકદમ કડક કરી લેશું તો જ આપણે મિક્સર જારમાં તેનો ભૂકો કરી શકશું. તો લગભગ 3-4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી રોટલી ધીમા ગેસ પર એકદમ કડક થઈ ગઈ છે અને તેની ઉપર આ રીતના બ્રાઉન સ્પોટ્સ પણ આવી ગયા છે. તો હવે આ સમયે રોટલીને ગેસ ઉપરથી લઈ લઈએ. તો મેં અહીંયા બેસનના લાડુ બનાવવાની બંને રીત, જેમાં પહેલી કે મુઠિયા બનાવીને તેલમાં તળવાની અને બીજી મુઠિયા તળવાની ઝંઝટ વગર ઓછા તેલમાં રોટલીને શેકીને પણ તૈયાર કરી લીધેલી છે. તો તમે ઘરે બેસનના લાડુ બનાવતી વખતે આ બંને રીતમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરીને લાડુ બનાવી શકો છો. તો હવે આ બંને વસ્તુને મિક્સર જારમાં પીસવા માટે તેના આ રીતના નાના ટુકડા કરી લઈએ અને હવે બંને વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈએ. તો મેં અહીંયા મિક્સર જારમાં મુઠિયાના ટુકડા અને રોટલીના ટુકડાને એડ કરી દીધેલા છે. તો હવે તેને ગ્રાઇન્ડરની મદદથી એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બંને વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતના ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આ ચૂરમાને એક સરખું કરવા માટે મેં અહીંયા બાઉલમાં ઝીણા આંકવાળી ચાયણી રાખેલી છે. જો તમારે વધુ દાણેદાર લાડવા જોતા હોય તો તમે મોટા આંકવાળી એટલે કે આપણી ચોખા ચાડવાની ચાયણી હોય તેને પણ લઈ શકો છો. તો હવે મિક્સર જારમાં રહેલા આપણા લાડવાના ચૂરમાને ચાયણીમાં એડ કરી દઈએ અને બસ પછી સારી રીતે ચાળી લઈએ. તો બધું જ મિક્સર ચડાયા પછી તમે જોઈ શકો છો કે લાડવા માટેનું એક સરખું ચૂરમું તૈયાર થઈ ગયું છે. તો હવે લાડુ વાળવા માટે આપણે આ ચૂરમામાં ઘીને એડ કરવાનું છે. તો તેના માટે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1/2 કપ જેટલું મેલ્ટેડ ઘી એટલે કે ઓગાળેલું ઘી લીધેલું છે. તો હવે ઘીને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો 250 ગ્રામ બેસનના લોટમાંથી બનાવેલા ચૂરમામાં 1/2 કપ અને 100 ગ્રામ જેટલા ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તમે હાથમાં આ રીતના ચૂરમાને લઈને દબાવશો તો તે એકદમ સારી રીતે બંધાઈ જશે. મીન્સ ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. પણ જો તમને ઓછું ઘી ભાવતું હોય તો તમે પ્રમાણ ઘટાડી શકો છો. તો હવે લાડુમાં એડ કરવા માટે ખાંડની ચાસણી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. તો હવે ખાંડને પેનમાં એડ કરી દઈએ. સાથે ખાંડથી 1/2 પ્રમાણમાં એટલે કે 1/2 કપ જેટલું પાણી એડ કરી ખાંડને સારી રીતે ઓગાળતા જઈને ચાસણી બનાવી લઈએ. તો છેને એકદમ સહેલું માપ, 250 ગ્રામ અને 1/2 કપ ચણાના લોટ સાથે 100 ગ્રામ અને 1 કપ જેટલા ખાંડનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. આ લોટ અને ખાંડના પ્રમાણથી તમારા બેસનના લાડુ એકદમ પરફેક્ટ મીઠા બનશે. પણ જો તમને વધુ ખાંડ ભાવતી હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારી શકો છો અને ઓછી ભાવતી હોય તો ઘટાડી પણ શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણી ચાસણી પણ ઉકળવા લાગી છે. અહીંયા આપણે લાડુ માટે 2 તાળની ઘાટી ચાસણી કરવાની છે. તો હવે તૈયાર થયેલી ચાસણીને ચેક કરવા માટે ચમચામાં થોડી ચાસણીને લઈ લઈએ અને પછી આંગળી અને અંગૂઠાની વચ્ચે ચાસણીને થોડી લઈ અને આ રીતના તારને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે 2 તારની એકદમ ઘાટી ચાસણી તૈયાર થઈ ગઈ છે, જે આપણા લાડુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. અને આ સિવાય આપણી ચાસણીમાં એકદમ બબલ્સ પણ આવવા માંડ્યા છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરીને ચાસણીને ગેસ ઉપરથી ઉતારી લઈએ અને હવે ચાસણીમાં લાડુના મિક્સરને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે 1/2 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને બધી જ વસ્તુને ચાસણીમાં મિક્સ કરી લઈએ. લાડુ બનાવતી વખતે આપણે લાડુના મિક્સરને ચાસણીમાં ગેસ ઉપરથી ઉતાર્યા પછી જ એડ કરવાનું છે. જો ગેસ ઉપર ચાસણી હશે અને મિક્સરને એડ કરીને આપણે કૂક કરશું તો આપણા લાડુ એકદમ કડક બનશે. અને સાથે એલચીને છેલ્લે એડ કરવાથી લાડુ ખાતી વખતે એલચીની એકદમ સરસ ફ્લેવર આવશે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે.
તો હવે લાડુને એકદમ બજાર જેવો કલર દેવા માટે મેં અહીંયા એક પિન જેટલો ઓરેન્જ ફૂડ કલર લીધેલો છે. ફૂડ કલર નાખો ટોટલી ઓપ્શનલ છે, પણ બજારમાં મળતા બેસનના લાડુ જેવો કલર જોતો હોય તો થોડો ફૂડ કલર એડ કરી દેજો. તો આપણું લાડુનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે તેને 2-3 મિનિટ માટે ઠરવા દઈએ. આપણે તેને વધુ પડતું ઠરવા નથી દેવાનું, થોડું ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લેવાના છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે મિક્સરને અડી શકે તેટલું ઠરી ગયું છે. તો હવે હાથમાં થોડું મિક્સર લઈ અને તેને આ રીતના 2 હાથની વચ્ચે લાડુનો શેપ આપી દઈએ. તો એકદમ સ્વાદિષ્ટ મીઠાઈ વાળાની દુકાન જેવા તૈયાર થયેલા બેસનના લાડુને ઉપરથી પિસ્તાની કતરનથી સજાવી લઈએ. તો ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી પરફેક્ટ માપ સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા આ બેસનના લાડુ ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.